आजना सामाजिक शैक्षणिक अने कानूनी कार्यक्रम में उपस्थित सर्वे वडीलो भाईओ बहनों अने युवानो नु स्वागत करूँ छूँ। भारतीय आदिवासी अधिकार प्रमुख तरीके छू अने गुजरात तेमज आपड़ा भारतना बीजा 10 अनुसूचित राज्यों से आदिवासी राज्यों से एमा पण अमे काम करीए छीए। ज्यां ज्यां आदिवासीओ उपर अत्याचार थाय छे त्यां त्यां दसे दस अनुसूचित राज्योना जे कार्यकरो छे सामाजिक कार्यकरो छे ए सामाजिक कार्यकरो एक थईने लड़ाई लड़ी रह्या छे। हवे फक्त पांचमौड़ा के खेड ब्रह्मा के खेरोज एवुं रह्युं नथी, आपणे बॉर्डरलेस थया छीए। हवे बॉर्डरलेस एटले दसे दस अनुसूचित राज्यों एक साथे आदिवासीओनी लड़ाई लड़ी रह्या छीए। आपणे समस्या घणी बधी छे अने सांभळवाळा आपणा ओछा छे, એટલે મુખ્ય વાત આજના પ્રસંગે કહીશ કે અહીંયા જે સમસ્યા છે કે કેટલી બહેન દીકરીઓ ને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે અને એને સોસાયટીમાં ખપાઈ દેવામાં આવે છે, આત્મહત્યાના કેસ બનાવી દેવામાં આવે છે, પોલીસ પણ યોગ્ય રીતે કામ કરી રહી નથી। પોલીસ તો નિયમ છે કે કોઈ પણ ઘટના બને છે 24 કલાકની અંદર એફઆઈઆર કરવાની હોય છે। ને આજનો જે પ્રસંગ છે, પાંચમોડાનો જે પ્રસંગ છે, 28 દિવસ થઈ ગયા, 4 જાન્યુઆરીએ લાશ મળી, તેમ છતાં પણ સમાજ જાગ્યો। 26 તારીખે સમાજ એ મીટિંગ કરી અને મીટિંગમાં નક્કી કર્યું કે આજ દિન સુધી એફઆઈઆર નોંધી નથી પોલીસે, તો આપણે શું કરવું। આપ સૌ સમાજજનો આવ્યા હતા 26 જાન્યુઆરીએ ખેડબ્રહ્મા ખાતે માતાજીને ત્યાં મિટિંગ રાખી હતી, અમે પણ આવ્યા હતા અને મિટિંગમાં નક્કી કર્યું કે આપણે 28 તારીખે આવેદનપત્ર આપીશું અને 31 તારીખે આપણે મૌન રેલી કાઢીશું આ દીકરીના શ્રદ્ધાંજલિ સ્વરૂપે, અને આપણી માંગણી હતી। ત્યારે જઈને પોલીસ જાગી અને રાત્રે 30 તારીખની રાત્રે 11 વાગે એફઆઈઆર લીધી। રાત્રે 11 વાગે કહેવામાં આવે છે કે તમારે આવતીકાલે રેલી કરવાની નથી। પ્રચાર ચારે બાજુ થઈ ગયો છે, તાલુકામાં થઈ ગયો છે, બીજા દિવસે આપણે મૌન રેલી કરવાની છે, 26 તારીખે આપણે આવેદનપત્ર આપીએ છીએ, આવેદનપત્રમાં પણ આપણે જાણ કરીએ છીએ પ્રાંત અધિકારીને કે અમે 31 તારીખે રેલી કાઢવાના છે અને એની મંજૂરી માટે, અને 31 તારીખે પોલીસ પણ મૌખિક મંજૂરી આપે છે। અમે પોલીસને પણ કહીએ છીએ અમારો બંધારણીય અધિકાર છે, અમને કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ સમસ્યા હોય તો એના માટે પ્રદર્શન કરવાનો પણ અધિકાર છે, વિરોધ કરવાનો પણ અધિકાર છે, અમારી સ્વતંત્રતા છે। શિડ્યુલ એરિયા છે, સાબરકાંઠા શિડ્યુલ એરિયા છે, શિડ્યુલ એરિયામાં આદિવાસીઓને ખાલી જાણ કરવાની હોય છે, મંજૂરી લેવાની હોતી નથી। દલીલ કરી પોલીસે કીધું કે હા તમે મૌન રેલી કાઢી શકશો અને અમે જે બતાવે રસ્તે જશું તે રસ્તે કાઢશો, તો બરાબર છે, તો મૌન રેલી નીકળી, સફળ રેલી નીકળી, ડિસિપ્લિનમાં રહીને આપણા યુવાનો ભાઈઓ બહેનો બધા ઉપસ્થિત થયા, પ્રાંત અધિકારી પણ આવ્યા, એમણે પણ આશ્વાસન આપ્યું, સાંભળ્યા। અને નવાઈની વાત એ છે કે એક દીકરી માટે 28 દિવસ એફઆઈઆર થતા વાર લાગે છે અને બીજા દિવસે 12 જણ અને 700ના ટોળા ઉપર એફઆઈઆર કરે છે પોલીસ, એટલે સ્પષ્ટ સાબિત થાય છે પોલીસ આદિવાસીઓ ઉપર જુલમ કરવા માંગે છે, આ સ્પષ્ટ થાય છે, દેખીતી વાત છે। તો આપણે હવે એના માટે આપણે કાયદો કાનૂન નિયમો જાણવા પડશે અને આ નિયમો ખૂબ જ અગત્યના છે, બંધારણીય અધિકારો આપણા શિડ્યુલ 5માં આવેલા આપણા બંધારણીય અધિકારો છે, અને બંધારણમાં પણ જેમ ક્રિશ્ચિયન લો છે, મુસ્લિમ લો છે, હિન્દુ લો છે, એમ આપણા માટે આદિવાસીઓ માટે કસ્ટમરી લો છે, બરાબર, એ અધિકાર છે જ આપણે, પરંતુ આપણે વાંચતા નથી। આપણે બીજા બધા મહાપુરાણો વાંચીએ છીએ, રામાયણ મહાભારત ને એવું બધું વાંચીએ છીએ, ગીતા, પરંતુ આપણું જે શ્રેષ્ઠ પુસ્તક છે, બંધારણ છે, એમાં બંધારણમાં કસ્ટમરી લો છે, કસ્ટમરી લો વિશે આપણે જાણવું જરૂરી છે।
અને આવી આવી સભાઓ ભરી ભરીને આપણે સામાજિક જનજાગૃતિ લાવવી પડશે ત્યારે આપણે કંઈક કરી શકીશું. બરાબર. અને એનાથી વધુ હું કહેવા માંગીશ કે દુઃખદ બાબત છે કે આપણા સમાજના જ કેટલાક ગદ્દારો, નાલાયકો, બદમાશો આપણી બેન દીકરીઓને વેચી રહ્યા છે. તમે પણ જાણતા હશો ગામે ગામ આવા દલાલો છે. અમે આજે એને વોર્નિંગ આપવામાં આવીએ છીએ અને આઠેક નામો તો અમે શોધી કાઢ્યા છે કે કયા દલાલો છે, કે કોઈ 50,000માં વેચી રહ્યો છે, કોઈક 1,00,000 રૂપિયામાં વેચી રહ્યો છે, કોઈક 1.5 લાખમાં વેચી રહ્યો. શું આપણી બેન દીકરીઓ વેચવા માટે જન્માય છે? આપણે એના માટે કટ્ટર થવું પડશે. આપણે આપણી બેન દીકરીઓને એમને લોકો માટે નથી આપણે જન્મતા આવતા. અને એ દીકરી એક દેવી સ્વરૂપે છે અને આપણે કેવી રીતે આપણે એ કરી શકીએ એ ખૂબ જ ગંભીર પ્રશ્ન છે. એટલે જે પણ કોઈ જાણતા હોય, 8 નામ તો અમારી પાસે આવી ગયા છે. અમે સરકારમાં પણ રજૂઆત કરવાની છે, જેલ પાછળ જવાના જ છે. તમને પણ ખબર છે કે તમારી નજરો સામે તમે મજૂરી કરી કરીને થાકી જાઓ છો, નોકરી કરો છો, બરાબર, અને 25,000-30,000 કે 40,000 રૂપિયા પગાર હોય છે, તેમ છતાં પણ આપણે માંડ માંડ ઘર ચાલે છે. અને બીજી બાજુ આ બેન દીકરીઓને વેચી વેચીને ગાડી આવી ગઈ છે, બંગલાઓ બની ગયા છે. ક્યાંથી આવ્યા ભાઈ તમારી પાસે? એટલે આવા લોકોને પણ તમે જાહેરમાં નહીં કહી શકો તો અમને પણ મળજો, અમને સંપર્ક સજો. સામાજિક કાર્યકરો છે, બરાબર, એમને પણ જણાવજો. બરાબર. એમની યોગ્ય કાર્યવાહી સામેની સાથે અમે કરવા માંગીએ છીએ. અમે નહીં ડરીએ. બરાબર. દલાલોને બહાર લાવવા જ પડશે. બાકી આપણે આવી બેન દીકરીઓને આવી ખોટી રીતે આવી રીતે અત્યાચાર તમે કલ્પના નહીં કરો એ દીકરીઓની હાલત શું થાય છે. એક વખત જતી રહે છે ત્યાં કઈ હાલતમાં દીકરી જીવન જીવે છે એ કલ્પના બહારની વસ્તુ છે. એ ફક્ત દીકરી સ્વરૂપે નથી જતી, ત્યાં વહુ સ્વરૂપે નથી જતી. એક ખરાબ જે કહેવામાં ના આવે એવા શબ્દો છે એમના માટે. એટલે શું આપણી બેન દીકરીઓને એ માટે આપણે જન્મ આપ્યો છે? અને આ નાલાયક દલાલોને ખુલ્લા પાડો, મહેરબાની કરીને હું તમે પગે પડું છું. એટલે ખૂબ ખૂબ આભાર. આ જ લાગણી આપણે આપણા સમાજ માટે હોવી જોઈએ. અમે આટલા દૂર છીએ તો એમને ઊંઘ નથી આવતી કે આપણી બેન દીકરી આવી પરિસ્થિતિમાં કેમ, એના માટે જવાબદાર કોણ? આપણે જ છીએ. એક કેસ હતો અમે હમણાં જ સોલ્વ કર્યો. નથી આપણે એટલે સમાજ જવાબદાર. હા, એ આપણે એટલે આપણે જ આવી ગયા, બધા આવી ગયા. આપણે સ્વીકારવું પડશે. એ તો નથી આવી, એટલા માટે જ આ કેવું પડે છે. એટલા માટે જ કેવું પડે છે કે હવે તમારે કેવું પડશે, બોલવું પડશે. બરાબર. ચૂપ રહેવાથી અત્યાચાર સહન કરવો એ ગુનો છે. અત્યાચાર સહન કરવો એ ગુનો છે. એટલે અત્યાચાર સહન ના કરીએ આપણે, અને જાહેરાત કરીએ. તમે જાહેરમાં નહીં કહી શકો તો વાંધો નહીં, પત્ર વ્યવહાર કરો. બરાબર. કોઈને કહેશો તો પણ અમે અમારી છુપી રીતે જે કાર્યવાહી કરીશું છુપી રીતે કરીશું, અને જાહેરમાં ડાયરેક્ટ એને પોલીસ એરેસ્ટ કરશે. બરાબર છે. બીજો એક કેસ છે, એક મહારાષ્ટ્રથી અમારા પાસે કેસ આવ્યો હતો. દીકરીને મહારાષ્ટ્રથી વેચી મારી બરોડા, બરોડાથી બીજી વખત વેચી મારી મોડાસામાં. અને દીકરીને જવું હતું, અત્યાચાર એટલો બધો વધી ગયો હતો, તો એમણે કીધું કે મહેરબાની કરીને અમને છોડાવો, અહીંયા આખું પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો છે, મોડાસા પોલીસ સ્ટેશનનો મારો ઘેરાવો કર્યો છે, અને અમારી દીકરીને અમે લેવા માટે અહીંયા આવ્યા છીએ, તો આ પટેલો છે, એક સમાજ છે, એ લોકો અમને જવા નથી દેતા. આખું પોલીસ સ્ટેશન 400-450 લોકો આવી ગયા છે, તો શું કરવું?
તાત્કાલિક અમે ડીએસપી સાહેબને અરવલ્લી ડીએસપી સાહેબને ફોન કર્યો, ડીએસપી સાહેબ પણ કશું કાર્યવાહી નથી કરતા ત્યારે. પછી ગાંધીનગર તાત્કાલિક ફોન કર્યો ત્યારે દબાણ ઉભું થાય છે, ત્યારે તાત્કાલિક ધોરણે પોલીસનો ફોર્સ બોલાવવામાં આવે છે અને 150-200 ટોળું વિખેરી નાખવામાં આવે છે અને છેક મહારાષ્ટ્રની બોર્ડર સુધી એમને મૂકવામાં આવે છે. એટલે આપણે હિંમત તો કરવી પડશે, હિંમત દાખવવી પડશે, ત્યારે જ આપ શક્ય છે. બાકી આપણે એમને બેસી રહીશું તો કઈ નહીં મેળ પડે. એટલે ખાસ યુવાનો બરાબર. અને બીજું પણ જાણવા મળ્યું છે, આ છેલ્લા 15 દિવસમાં બીજું પણ જાણવા મળ્યું છે કે આ દલાલો આ એન્ડ્રોઇડ ફોન લઈ લઈ લે 11મા 12મા છોકરીઓ જે ભણે છે, કોલેજમાં જે છોકરીઓ જાય છે એના ફોટા પાડે છે અને એ ફોટા બહાર મોકલે છે અને બહાર મોકલીને એને ફસાવવામાં આવે છે. એટલે મહેરબાની કરીને આવા પણ કોઈ તમને જોવા મળે તો એની પણ જાણ કરજો. વધારે નહીં બોલતા, સમય બહુ જ ખઈ થઈ ગયો છે, તમે અમારે પણ આવતા મોડું થઈ ગયું છે બરાબર. અને બેન શ્રી પણ છેક ઝારખંડથી આવ્યા છે તો એમને પણ સાંભળવા છે. એટલે મારો અહીંયા પૂરું.